અને હવે આતંકની અમદાવાદમાં કપિરાજે આતંક મચાવ્યો છે સરખેજ વિસ્તારમાં પચીસ લોકો પર તેઓએ હુમલો કર્યો સરખેજ રોઝા ચીખુ નિવાડી વિસ્તારમાં કપિરાજ આતંક સામે આવ્યો પચીસ લોકોને કપિરાજે બચકા ભર્યા છે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ફોરેસ્ટ વિભાગ સરખા જવાબ ન આપતા હોવાનો પણ આક્ષેપ છે સ્થાનિકો લાકડી લઈ અને પહેરો કરવા મજબૂર બન્યા કપિરાજનો આતંક સામે આવ્યો છે લોકો હાલ અત્યારે લાકડી લઈ અને પહેરો કરવા મજબૂર બન્યા છે વન વિભાગને જાણ કરવા છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ સરખો જવાબ નથી આપવામાં આવી રહ્યો ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ કપિરાજના આતંકથી મુક્તિ મળે કારણ કે લાકડી અને દંડાના સહારે હાલ અત્યારે લોકો રહેવા મજબૂર બન્યા છે અમદાવાદના સરખેજ રોજા વિસ્તારમાં કપીરાજનો ત્રાસ છે તે વધી ગયો છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે આપણી સાથે અહીંના જે લોકો છે વાત કરીશું આજીભાઈ અત્યારે કપીરાજનો ત્રાસ છે તે વધી ગયો છે કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં કૂતરાનો ત્રાસ હોય ઢોરનો ત્રાસ હોય અગાઉ બી અહીંયા આગળ જુવાપુરામાં આવી જ રીતે વાંદરાનો ખૂબ જ ત્રાસ હતો કેટલા સમય સુધી લોકોને કરડી ગયો એ જ ત્રાસ હાલમાં આ વાંદરાનો સરખે રોજાની આજુબાજુનો વિસ્તાર છે અત્યારે આપણે ઊભા છે ચીકુવાડી અજમેરીવાડીમાં લોકો ભયભીત છે બાળકો શાળા જઈ શકતા નથી મોટા વડીલો નમાજ પડવા જઈ શકતા નથી અને બહેનો આ ભયના કારણે દોડવા જાય છે કેટલા લોકો પડી ગયા છે હાથ પગમાં પરેશાની આવી છે હાલમાં તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાંય જંગલ ખાતામાં કે ગમે તેમાં તો આ રીતની પ્રોસિજર થવી જોઈએ કે એક ટીમને સ્ટેન્ડ ટુ અહીંયા રાખવી જોઈએ જેથી કરીને આ ટીમ લોકોને આવે બોલાવે પછી આવે ન આવે એવું બી જાણવા મળ્યું છે અહીંયાથી બેનને કે ભાઈ તમે વાંદરાને પકડી રાખો પકડી રાખો તો અમે લોકો આવીને લઈ જઈશું પણ આ કોઈ બિલાડી નથી કે એને પકડીને બંધ કરીએ લોકો પરેશાન છે લોકો પરેશાનીના કારણે આ ભયથી મુક્ત થાય એટલે તાત્કાલિક તંત્રને અમારી રજૂઆત છે ખાસ રહ્યો છો મારું મકાન આ રહ્યુંજુ માં જ છે અને અમે લોકો અહીંયા પંદર દિવસથી મિનિમમ આ વાંદરાની પાછળ ભાગી રહ્યા છે અને નાના નાના જે છોકરા બાળકો છે ને એ નિશારમાં નહીં જઈ શકતા અમારી ગીતા પરવા માણસને લાકડી લઈને જવું પડે છે મૂકવા બરાબર અને નિશારમાં નહીં જઈ શકતા નાના વડીલો માણસો હોય જે નમાજ પરવા નહીં જઈ શકતા એવી પોઝિશન આપ જોઈ શકો છો કે સવારમાં બહેનો છે તે કામ કરતા હોય છે પરંતુ અત્યારે જે કપીરાજનો ત્રાસ છે તેના કારણે હવે કામ નથી કરી શકતા પરંતુ બાળકોનું ધ્યાન રાખવું પડે છે બેન આપનું નામ શું મારું નામ તાયરા છે અત્યારે જો તમે જોઈ જ રહ્યા છો ને કેટલી પબ્લિક ડળી હોય છે અત્યારે જ એક બનાવ બનતો બનતો રહી ગયો બેન ને કાપતા કાપતા રહી ગયું આ બચ્ચા એ તો સ્કૂલ નહીં જઈ શકતા પડવા નહીં જઈ શકતા એવી રીતે ડરમાં ડરમાં અમારે કંઈ કામ કરવું હોય તો અમારે લાકડી હાથમાં રાખવી પડે છે સવારે અમારે છ વાગે પાણી આવે અમારે બહાર લાકડી રાખીને અમારે કામ કરવું પડે છે બધા જ ડરી ગયા છે રાતે હું નીકળ્યો તો આઠ વાગે રિક્ષા જતો હતો

તો અત્યારે જો બાળકો પણ ડરેલા છે મહિલાઓ છે તે ઘર કામ છોડી અને કપિરાજને ભગાડવા માટે સ સોસાયટીમાં ઊભા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી તેવો આક્ષેપ છે તે લોકો કરી રહ્યા છે પરં ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે હવે ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે આ અહીં પહોંચી છે અને જે કપિરાજને પકડવા માટેની કાર્યવાહી કરશે કારણ કે ખૂબ જ ત્રાસ છે વધી ગયો છે અને પચીસ જેટલા લોકો છે કે જેને બચકા પડ્યા છે કેમેરામેન હિરીઝ સાથે વિભા પટેલ ન્યુઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરમાં શ્વાન ત્યારબાદ પશુઓ અને હવે વાનરોનો ત્રાસ પણ વધી રહ્યો છે અમદાવાદના સરખેજ વિસ્તાર છે કે જ્યાં લોકો પર વાનરે હુમલો કર્યો છે અને તેના કારણે લોકો ઇજાગ્રસ્ત થયા છે આપ જોઈ શકો છો કે આ બહેન છે કે જેમને કપિરાજે હુમલો કર્યો અને તેને પગમાં ઈજા પહોંચી છે બેન આપનું નામ ફિરોજા ફિરોજા બેન આખી ઘટના કઈ રીતે બની છે હું કામે નીકળીને મને હાજી જમણના ગેટમાં બહાર નીકળીને વાંહીથી આવીને મને હુમલો કર્યો આખી સુવડાવી દીધી પછી લોચો લીધો તાણે હું સુઈ ગઈ પછી મેં જોયું કે વાનર હતો ને મને લોચો લઈને ભાગ્યો આ કેટલા દિવસથી થી ચાલી રહ્યો છે આ તો મહિનો જેવું થયું આ બધું ચાલતા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી છે ના અથિયું તાણે અમને અમને ખબર પડી આપણને એમ કે ઘરમાં ને ઘરમાં રહીએ આ મને થયું પછી આપણે કઈ જાણ કરી કે ભાઈ આવી રીત થયું બેન તમારા ઘરમાં કેટલા લોકો છે સભ્ય છે ને ઘર કઈ રીતના ચાલે છે મારી બે બેબી એક બાબો છે નાનકો બાબો ને હું મારા ઘરેથી નથી ઘર મારા ઉપર જ ચાલે તો આ બેન છે કે જેમનું ઘર પોતાના જે કામિન લઈ આવે છે તેના ઉપર ગુજરાન ચાલે છે પરંતુ તેઓ કામ ઉપર જતા હતા અને કપીરા હુમલો કર્યો હવે તેઓ ઇજાગ્રસ્ત થયા છે કામે પણ નહીં જઈ શકે એટલે ચિંતા એ પણ છે કે ઘર કઈ રીતે ચલાવવું ચાર સભ્યો છે એમાંથી પોતે જ કામે કામ ધંધે જાય છે અને તેમાંથી જે કમાઈ આવે છે તેમાંથી તેઓનું ગુજરાન ચાલે છે ત્યારે તંત્રને એક જ રજૂઆત છે કે જે વારંવાર જે વાનરો હુમલો કરે છે તેને એવા વાનરોને જે તે વિસ્તારમાં છે ત્યાંથી પકડી લેવામાં આવે કેમેરામેન હિરેન શર્મા સાથે વિભુ પટેલ ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી અમદાવાદ